જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત કરે છે. કેમ છો બધા? મજામાં ને? આપણે આગળનો જે પાઠ છે, નવમો પાઠ, તે આપણે સમજી ગયા. પણ એમાં જે પાના નંબર અત્યારે આપણે 69 છે, તેમાં ક્રિયા એને વાંચવાની છે અને સમજવાની છે. તો એ પહેલાં આપણે જોશું અને પછી આપણે 10મું કાવ્ય છે એ સમજશું. તો પહેલાં અહીંયા ધ્યાન બધાયનું. તો જોવું તો મયુરી પડતી હે, તો જે છોકરીનું ચિત્ર દેખાય છે મયુરી, તે કહે છે કે આ શું કહેવા માગે છે વાક્યમાં? મયુરી પડતી છે હે, તો મયુરી છે એ વાંચે છે. તો એની ક્રિયા શું છે? તો પડતી, જે વાંચવું છે એ એની ક્રિયા કહેવાય છે. તો પડતી છે એની નીચે તમારે લીટી કરવાની છે. તો વાંચવું એની ક્રિયા છે, મીના છે એ તે વ્યક્તિ છે, અને વાંચવું છે એનું કાર્ય છે. ક્રિયા યાની કાર્ય. તો એ શાકાય કયું કાર્ય કરે છે? આપણે ગમે ત્યારે કોઈ પણ સમયે કાંઈક ને કાંઈક ક્રિયા કરતા જ હોઈએ છીએ. બધા એવું કે અમે તો સૂઈ જઈએ તો કાંઈ ન કરતા હોય, પણ સૂતા હોય તે આપણું ક્રિયા જ કહેવાય, આપણું કાર્ય જ છે કે આપણે સૂતા હોઈએ છીએ. ઘણીવાર એમને બેઠા હોય તો એમ કે હું તો એમને બેઠો હતો, તો બેસવાનું કાર્ય છે, વિચારવાનું કાર્ય છે. તો આપણે કંઈક ને કંઈક કાર્ય કરતા જ હોઈએ છીએ. કોઈ પણ કાળ, કાળિયાની સમય, સમયમાં આપણે કાર્ય કરતા જ હોઈએ છીએ. તો અહીંયા શું છે? મયુરી પડતી હે, તો એનું ક્રિયા કઈ છે? પડતી. બીજું છે બાજુમાં મીના દોડતી હે, તો એનું કાર્ય શું છે? દોડવું. દોડતી એનું કાર્ય છે, એની ક્રિયા છે. તો એની નીચે લીટી કરો. એની બાજુમાં સોનલ ખાના ખાતી હે, તો એની ક્રિયા શું થઈ? ખાતી હે. તો ખાવું એની ક્રિયા છે. તો સોનલ ખાના ખાતી હે, તો ખાના ઉસકી ક્રિયા હે. આગળ સચિન ખેલતા હે, સચિન રમે છે, તો એની ક્રિયા ખેલતા. બરાબર. આગળ તમે કયો જોઈ? સલીમ પાણી પીતા હે, તો એનું ક્રિયા શું થઈ? પાણી પીતા. પીતા એનું ક્રિયા થઈ. આગળ જોસેફ લખતા હે, જોસેફ લખે છે, તો એનું કાર્ય શું થયું? લખવું, યાની લખતા હે. એની નીચે લીટી કરો. બરાબર છે. જો ઉપરથી એ કઈ વાક્યો મેં પડતી હે, દોડતી હે, ખેલતા હે આદિ શબ્દ ક્રિયાકાર નિર્દેશ કરતે હે, અત એ સબ ક્રિયાપદ હે. આ બધા કયા પદ કહેવાય? ક્રિયાપદ. ઇતના જાણીએ, જો એ છે એ તમારે પાકું કરી લેવાનું છે. જો અત્યારે જે હું બોલું તે હિન્દીમાં જે પણ સબ્જીના નામ છે એ તમારે ગુજરાતીમાં પણ પાકા કરી લેવાના છે. કોઈ વાર ગુજરાતીમાં પૂછે તો એ હિન્દીમાં પણ તમારે લખવા પડે. તો આલુ યાની બટાકા, શકરકંદ યાની શક્કર્યું, કરેલા યાની કારેલું, લોખી યાની દૂધી, મટર યાની વટાણા, ગાજર યાની ગાજર, બંધગોબી તો કોબીજ, મિર્ચ યાની મરચું, ભીંડી યાની ભીંડો, ટમાટર યાની ટમેટું, બેંગન યાની રીંગણ, સલગમ યાની બીટ. જો હિન્દીમાં બીટને બીટ પણ કહેવાય અને સલગમ યાની પણ બીટ થાય. એટલે એવું નહીં વિચારવાનું બીટનું પૂછાય સલગમ તો સલગમ યાને શું થતું હશે, એવું નહીં કે ઓલા પાઠમાં તો બીટનું બીટ આવ્યું હતું. તો સલગમ યાને પણ બીટ કહેવાય. કકડી યાની કાંકડી, ફૂલગોબી યાની ફૂલેવર, ધનિયા યાની ધાણા, અને અદરક યાની આદું. સમજાઈ ગયું? અહીંયા આપણું કેસા સોરનો અભ્યાસ ને સ્વાધ્યાયમાં જે બાકી હતું તે અહીંયા પૂર્ણ થાય છે. આજે આપણે નવું કાવ્ય છે શીખો એ આપણે સમજવાનું છે. શીખો યાની શીર્ષક, એટલે શીર્ષક કહેવાય. બરાબર. નામ, શીર્ષક યાની નામ. તો એ શીખો છે એટલે શું, એનો અર્થ શું થાય? શીખો યાની તમે કોઈની પાસે શીખવાનું કહે ને કે અહીંયા ટીચર પાસેથી આ શીખી લ્યો, તો એને કહેવાય શીખો. તો એ કાવ્ય કોણે રચ્યું છે? શ્રીનાથ સિંહ. કોણે? એના કાવ્ય કવિ કોણ છે? શ્રીનાથ સિંહ.
તો આપણે પહેલાં એની સમજૂતી જોઈ લઈએ. પ્રસ્તુત કવિતા પ્રસિદ્ધ રચનાકાર શ્રી શ્રીનાથ સિંહ દ્વારા રચિત ગઈ હે. તો આ કોણે રચી છે, કોણે લખી છે? તો એની રચનાકાર કોણ છે? શ્રીનાથ સિંહ. જીવન મેં પ્રકૃતિ કા બહુથી મહત્વ હૈ. જો પ્રકૃતિ એનું મહત્ત્વ બહુ જ છે આપણા જીવનમાં, એના લીધે આપણું જીવન ખુશબુદાર અને તંદુરસ્ત ને બનેલું છે. બાકી તમે વિચાર કરો, પ્રકૃતિ જે હવા છે, ફૂલ છે, સૂરજ છે, એ બધું જે પ્રકૃતિ યાની કુદરતે આપેલું છે તે ન હોય તો આપણું જીવન છે એમાં કોઈ જાતનો રસ પણ ન હોત, તંદુરસ્તી પણ ન હોત, કોઈ જાતના રંગ પણ ન હોત, બરાબર છે? તો એની પાસેથી આપણે ઘણું શીખવાનું છે. ઈસ કવિતામાં કવિને પ્રકૃતિમાં મોજૂદ વિભિન્ન ચીજો, ફૂલ, ભોંરે, સૂરજ, પેડ, પૃથ્વી ઇત્યાદિ સે કુછ ન કુછ સીખ લેને કે પ્રેરણા દીએ. આનાથી આપણે કાંઈક ને કાંઈક આપણે શીખવાની વાત અંદર કરી છે, બરાબર? તો અહીંયા આપણે કાવ્ય ચાલુ કરશું. ફૂલો સે નિત હસના શીખો, ભોંરો સે નિત ગાના, તરુ કી ઝુકી ડાલી સે નિત શીખો શીશ ઝુકાના. શીખ હવા કે ઝોકો સે લો કોમલ ભાવ બહાના, દૂધ તથા પાણી સે શીખો મિલના ઓર મિલાના, સૂરજ કી કિરણો સે શીખો જગન જગના ઓર જગાના, લતા ઓર પેડો સે શીખો સબકો ગલે લગાના, મછલી સે શીખો સ્વદેશ કે લીએ તડપ કર મરના, પતજલ કે પેડો સે શીખો દુઃખ મેં ધીરજ ધરના, દીપક સે શીખો જીતના હો સકે અંધેરા હરના, પૃથ્વી સે શીખો પ્રાણી કી સચ્ચી સેવા કરના, જલધારા સે શીખો આગે જીવન પથ પે બઢના, ઓર ધુએ સે શીખો હરદમ ઊંચે હી પર ચઢના. જો આપણે આ જે પણ વાત છે એ પ્રકૃતિનું છે, કુદરતે આપેલું છે, તો એની પાસે આપણે કાંઈક ને કાંઈક શીખવાનું આપણને પ્રેરણા આપી છે. તો આપણે હવે એની સમજૂતી જોઈએ. ફૂલો સે નિત હસના શીખો, ફૂલ પાસેથી આપણે શું શીખવાનું છે કે હંમેશા હસવાનું શીખવાનું કહ્યું છે. ભોંરો સે નિત ગાના, ભોંરો યાની ભમરા હોય ને તે, એ હંમેશા ઊં કરીને કંઈક બોલતા હોય એવું લાગે, એટલે આપણને એવું લાગે કે મધુર ગીત ગાય છે. તો એની પાસેથી હંમેશા આપણે ગાવાનું શીખવાનું છે. તરુ કી ઝુકી ડાલીઓ સે નિત શીખો શીશ ઝુકાના, વૃક્ષની જ્યાં નમેલી ડાળી છે એની પાસે સી સદાય આપણું માથું નમાવાની, નમ્રતાથી રહેવાની આપણને શીખ આપે છે. તરુ યાની ડાળી, વૃક્ષ, અને તરુ યાની ઝાડ, એની ઝૂકી ડાળી, એની નમેલી જે બધી કોઈ ટટાળ ન હોય, બધી નમેલી, એટલે નમ્રતાથી આપણને નમવાનું કહ્યું છે. સમજાય ગઈ આ ચાર પંક્તિ? કે ફૂલ પાસેથી જો આપણે પ્રશ્ન પૂછાય છે ભમરાથી શું શીખવાનું, ફૂલો છે હમે ક્યાં શીખ મિલતી હે, બરાબર છે? તો ફૂલ પાસેથી શું શીખવાનું છે? હંમેશા નિરંતર આપણે હસવાનું શીખવાનું છે. ભમરા પાસેથી આપણે ગાવાનું, અને ઝાડની ડાળી જે નમેલી છે એની પાસેથી આપણે શીશ ઝુકાવવાની, નમ્રતાથી રહેવાનું આપણને શીખવ્યું છે. આગળ, શીખ હવા કે ઝોકો સેલો કોમલ ભાવ બહાના, આપણે પવનની જે લહેર છે એની પાસેથી આપણે મનમાં કોમળ ભાવ વહેવાનું આપણે શીખવાનું છે. જો હવા આપણે હોય તો આપણને વાગતી નથી, આપણને ગમે છે, તો એ કોમળતાથી આપણી પાસેથી નીકળે છે. તો આપણે પણ આપણી કોમળ ભાવના આપણે વહેવાની, આપણે ભાવના દેખાડવાની છે. દૂધ તથા પાણી સે શીખો મિલના ઓર મિલાના, દૂધ અને પાણીથી એકબીજાથી ભળવાનું આપણે શીખવાનું છે. એકબીજાની સાથે આપણે ભળી જવાનું એવું આપણને શીખવે છે. જો દૂધમાં પાણી નાખો કે પાણીમાં તમે દૂધ નાખો તો આપણે જુદા કરી શકતા નથી, એક બે ભળી જાય છે. એવી જ રીતે આપણે બધાની સાથે ભળી જવાનું આપણને શીખ આપે છે. આગળ,
સૂરજ કી કિરણો સે શીખો જગના ઓર જગાના. જો આપણને સૂરજની પાસેથી શું શીખવાનું કહે છે કે જાગવું અને બીજાને જગાડવાનું. તે નિયમિત સૂરજ છે એને કોઈ દિવસ એવું નહીં કે આજ તો મને નીંદર આવી ગઈ હતી તો 8 વાગે નીકળીશ. એના નિયમ પ્રમાણે એ નીકળી જ જાય છે અને એ જાગે એ વહેલા જાય છે અને આપણને જગાડે પણ તે જ છે. સૂરજ ન નીકળે અંધારું જોઈએ તો આપણને એમ થાય કે હજી તો અંધારું છે, હજી રાત છે. એ તો ઘડિયાળમાં જોવો તો ખબર પડે કે આજ વાદળા છે તો આપણે મોડેકથી મોડું થઈ ગયું. પણ ઘડિયાળમાં ન જોયું હોય, પહેલાંના સમયમાં ઘડિયાળ નહોતી તો ઘડિયાળમાં ન જોઈએ સૂરજને ક્યાં આવ્યો, માથે આવ્યો તો 12 વાગ્યા હશે, અહીંયા આવ્યો તો આટલા વાગ્યા હશે. પહેલાં એ જ ઘડિયાળ હતી તો એ નીકળે નહીં. તો એવું ન હોય અત્યારે કે આ ટીચર તો કહેતા હતા આજ તો ક્યાં સૂરજ નીકળે, એ આજ હોતા હશે. પણ એ તો નીકળે જ, પણ વાદળા આડા હોય છે. તો સૂરજ પાસેથી આપણે શું, એની કિરણો પાસેથી શું શીખવાનું છે કે જાગવું અને જગાડવું. બરાબર. આગળ, લતા ઓર પેડો સે શીખો સબકો ગલે લગાના. લતા યાની વેલા, એની પાસેથી આપણે સૌને અપનાવવાનું શીખવવાનું છે. તમે જો અમુક વેલા છે એ ઝાડને વીંટળાઈ જાય છે, એને અપનાવી લે છે, તો આપણને સૌને આપણે અપનાવી લેવાનું શીખ મળે છે. આગળ, મછલી સે શીખો સ્વદેશ કે લીએ તડપ કર મરના. માછલી પાસેથી શું શીખવાનું કહે છે કે એ પોતાના દેશ માટે તડપીને તડપીને મરવાનું તે શીખવાડે છે. જો એનો દેશ કયો કહેવાય, પાણી. બરાબર છે. પાણીમાંથી બહાર કાઢો તો તડપી તડપીને એ મરી જાય. તો એની પાસેથી આપણે શું શીખવાનું છે કે પોતાના દેશ માટે આપણે તડપીને મરી જાઓ, પોતાને દેશ માટે કંઈક કરી રહ્યું એની માટેનો સંદેશો પાઠવે છે કે પોતાના દેશમાં ન હોય તો તેને મરી પણ જાય છે. એટલે એની પાસેથી આપણે તે શીખવાનું છે. પતઝડ કે પેડો સે શીખો દુઃખ મેં ધીરજ ધરના. તો જે પાનખર ઋતુમાં જે ઝાડ છે એમાં બધા પાંદડા ખરી જાય છે. ઘણા વૃક્ષ એવા હોય કે પતઝડના સમય આવે કે એમાં બધા પાનખર ઋતુ તો એમાં બધા પાંદડા ખરી જાય છે અને પછી ધીમે ધીમે નવી નવી કૂંપણો ફૂટે અને નવા નવા પાંદડા આવે છે. તો આપણે પાનખર ઋતુમાં જે ઝાડ પતઝડ થઈ જાય છે એમાં એક પાંદડું પણ રહેતું નથી એની પાસે, તો એની પાસે એ સમયનો દુઃખ ન કહેવાય. કારણ કે એની પાસે કોઈ ફૂલ કે પાંદડા રહેતા નથી તો એની પાસે ત્યારે દુઃખમાં ધીરજ રાખે છે. એ કે સુકાઈને પડી નથી જતું, એ ધીરજ રાખે છે કે ક્યારેક મારામાં નવી કૂંપણો ફૂટશે. તો એ કહે છે કે દુઃખમાં ધીરજ રાખવી એ આપણે પતઝડના આ ઝાડ છે જે પાનખર ઋતુમાં પતઝડ જેવા થઈ ગયેલા જે હોય છે એની પાસેથી આપણે ધીરજ, દુઃખમાં પણ ધીરજ રાખવાનું આપણને શીખ મળે છે. આગળ, દીપક સે શીખો જીતના હો શકે અંધેરા હરના. દીપક જે એટલે દીવો, એની શક્ય હોય એટલું અંધારું યાની અજ્ઞાનતા. આપણે અંધેરાનો અર્થ શું છે, અજ્ઞાનતા. એને આપણે દૂર કરીને આપણે દીપક પાસેથી એવું શીખવાનું છે કે સત્ય શક્ય હોય એટલું આપણે અજ્ઞાનતાનું અંધારું આપણે દૂર કરવું, એવું આપણે દીપક પાસેથી શીખવાનું છે. અજ્ઞાનતા રાખવી જોઈએ નહીં, અજ્ઞાનતા આપણે દૂર કરી નાખવાની. પૃથ્વી સે શીખો પ્રાણી કી સચ્ચી સેવા કરના. પૃથ્વી પાસેથી, પૃથ્વી માં કહીએ ને આપણે, આપણી ધરતી આપણી માતા કહેવાય, તો એની પાસેથી આપણે શું શીખવાનું કે પ્રાણીની સાચી સેવા કોણ કરે છે, તો પૃથ્વી. એની સાચી સેવા કરવાની શીખ આપણે એની પાસેથી લેવાની છે. જલધારા સે શીખો આગે જીવન પથ મે બઢના. જલધારા યાની જે પાણી, વહેતું પાણી છે એની પાસેથી આપણે જીવન જીવવાનો પથ યાની રાસ્તો એની પાસેથી આગળ ને આગળ વધવાનું આપણે જલધારા યાની વહેતા પાણી પાસેથી આપણે શીખવાનું છે કે સદાય આગળ વધતું જ જવાનું, આગળ જીવનમાં આગળ રસ્તા ઉપર ચાલ્યા જ કરવાનું, એવું આપણે એની પાસે શીખવાનું છે. ઓર ધુવે સે શીખો હરદમ ઊંચે હી પર ચડના. અને ધુવાણો થાય ત્યારે કોઈ દિવસ નીચે જતા જોયો, ધુવાણો હરદમ આપણે ઉપર જ, કોઈના ઘરે આગ લાગી હોય તો આપણે એના છાપરામાંથી એમાં ધુવાણા નીકળતા હોય તો દેખાય કે અહીંયા તો કંઈક આગ લાગી કે કંઈક બળે છે. બરાબર. તો એ હરદમ ઊંચે હી જાય, કોઈ દી નીચે જતો નથી. તો એની પાસેથી આપણે હંમેશા ઊંચે ને ઊંચે કેવી રીતે ચડવું, ઉન્નતિ કેવી રીતે કરવી. એટલે ચડવું એટલે નિસેણી ઉપર ચડવું, ઝાડ ઉપર ચડી જવું એવું નહીં,
કે ઉન્નતિ, આપણે આગળ ને આગળ કેવી રીતે પ્રગતિ કરવી એની શીખ આપણને આપે છે. કોઈ દિવસ નથી આ મારાથી નહીં થાય, આમ આગળ મારે નહીં જવાય, આમ મારી પ્રગતિ નહીં થાય એવો વિચાર કરવાનો નહીં, આગળ ને આગળ વધવાનો વિચાર કરવાનો. બરાબર છે. હવે આપણે આ કાવ્ય સમજી ગયા, તો હવે એના શબ્દાર્થ સમજી લઈએ. ફૂલ યાની પુષ્પ, સૂરજ યાની રવિ, ભાનુ, નીત યાની સદા પ્રતિદિન, લતા યાની વેલ, ભોંરા યાની મધુકર, ભોંરા યાની અલ ભોંરા યાની મધુકર અને ભોંરા, પતઝળ યાની પતે જળને કી ઋતુ, પાનખર મેં તમને વાત કરી તે, તરુ યાની પેડ વૃક્ષ, ધીરજ યાની ધૈર્ય ધીરતા, હવા યાની વાયુ પવન, પૃથ્વી યાની ધરા અવનિ, કોમલ યાની નાજુક મુલાયમ, જલધારા યાની પાણી કી ધારા યા પ્રવાહ, અને પાણી યાની જલ યાર નીર નીર. બરાબર. હવે આપણે મુહાવરા જોઈએ. શીશ ઝુકાના તો વિનમ્ર હોના, કોમલ ભાવ બહાના યાની સુંદર વિચાર પ્રગટ કરના, ઊંચે ચઢના યાની ઉન્નતિ કરના પ્રગતિ કરના. બરાબર છે. અહીંયા અભ્યાસ આપેલો છે, વાંચવાનું છે અને બોલવાનું છે. પ્રશ્નો કે ઉત્તર દીજીએ. કવિતા મેં પ્રકૃતિ કે કિન કિન તત્વો કી બાત કી ગઈ હૈ. આપણે આ જે કાવ્ય છે એમાં કયા કયા પ્રકૃતિના તત્વની વાત કરી છે? તો ફૂલ, ભોંરા, તરુ, હવા, દૂધ, પાણી, સૂરજ, લતા, પેડ, મછલી, પૃથ્વી, જલધારા ઓર ધુઆ કી બાત કી ગઈ હૈ. સ્વયં દેખે હુએ પ્રકૃતિ કી અન્ય ચીજો કે નામ દીજે. તમે આ બધામાંથી અને બીજા કોઈ પણ પ્રકૃતિનું, કુદરતનું તમે કોઈ પણ નામ લઈ શકો કે તમે જોયા હોય. જાણો કે નદી છે, ઝરણા, સાગર, પશુ પક્ષી, પર્વત, આકાશ, તારા એટલે યાની સિતારા, ચંદ્ર, એવા કેટલા પણ છે. તમે જે જોયા હોય એનું નામ લખવાનું છે. કિસ્સે ક્યાં શીખે સોચ કર બતાઈએ. જો પાઠમાં અલકાવ્યમાં આવેલું છે, આના જવાબ પણ તમારી જાતે તમારે લખવાના છે. કાવ્યમાંથી જોઈને સામે લખી નાખજો. બરાબર. આગળ સ્વાધ્યાય. જો આમાંથી આપેલું જ છે એ જે મેં તમને કીધું ને તમારી રીતે લખજો, એ આમાં એનું આપેલી જ છે જોડી. તો સહી જોડ મિલાઈએ ફૂલ. તો ફૂલ પાસેથી શું શીખવાનું છે? એ સામે લખેલું છે કોઈ પણ ઓપ્શનમાં. તો શું છે? હસ્તે રહેના. તો ત્રણ નંબર છે એ આવશે. પછી જલધારા. તો એની પાસેથી શું શીખવાનું છે? જીવન પથ મેં આગે બઢના. પછી છે મછલી. તો સ્વદેશ કે લીએ તડપ કર મરના. અને પૃથ્વી. તો સેવા કરના. અને ધુવા. તો ઉન્નતિ કરના. આગળ દુઃખ મેં અમે ક્યાં કરના ચાહીએ. આપણે એવું કાવ્યમાં આવી ગયું ને, કોણ દુઃખમાં પણ ધીરજ ધરે છે? પતઝળ. તો શું આવશે? દુઃખ મેં અમે હિંમત નહીં હારની ચાહીએ, દુઃખ મેં અમે ધીરજ રખની ચાહીએ. આગળ સૂરજ કી કિરણો સે હમે ક્યા શીખ મિલતી હે. તો સૂરજ કી કિરણો સે હમે યહ શીખ મિલતી હે કી હમે સ્વયં જાગ કર દૂસરો કો ભી જગાના ચાહીએ. આગળ કોમલ ભાવ બહાને કી શીખ હમે કોણ દેતા હે. તો એનો જવાબ છે, કોમલ ભાવ બહાને કી શીખ હમે હવા કે જો કે દેતે હે. અંધેરા કોણ હરતા હે? દીપક ઉજાલા ફેલા કર અંધેરા હરતા હે. બરાબર છે. હવે નીચેનો પ્રશ્ન છે, કવિતા મેં સે નિમ્નલિખિત ભાવાર્થ વાલી પંક્તિઓ ઢૂંઢ કર લીખે. જો આ ભાવાર્થ આપેલો છે, તમારી આ ભાવાર્થ કઈ પંક્તિને લાગુ પડે છે તે તમારે ગોતવાની છે. તો સુખ હો યા દુઃખ હો હમે હંમેશા હસતે રહેના ચાહીએ. તો શું આવે? ફૂલો સે નિત હસના શીખો, એનો એ ભાવાર્થ છે. બીજું છે, અમે હર
हमें हर एक प्राणी की सेवा करनी चाहिए। तो ये कई पंक्तियों काम छे, कई पंक्ति में एनो अर्थ आवे छे, तो पृथ्वी से सीखो प्राणी की सच्ची सेवा करना। तीजी छे, हमें सदैव प्रगति करनी चाहिए। तो धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना। चौथों छे, हमें सबसे हिल मिल कर रहना चाहिए। तो ये कई पंक्ति नो अर्थ छे, दूध तथा पानी से सीखो मिलना और मिलाना। बराबर छे। अहीं कविता में से संज्ञा विशेषण क्रियापद शब्द ढूंढ कर लिखिए। तो संज्ञा में शू आवशे, जैसे सूरज। बराबर, तो संज्ञा कई कई छे, तो आपणे जे पण आव्या के फूल, भौरा, पेड़, हवा, दूध, पानी, लता, मछली, पृथ्वी, दीपक, दूध, धोवा, भाव, अंधेरा, बधुं शू आवे? संज्ञा आवे। हवे विशेषण, तो एमां सच्चा, तो एमां आपणे विशेषता शू छे? तो सच्चा, कोमल, ऊंचा, ए बधुं विशेषण आवे। आ काव्यनी ज वात छे। बराबर, હવે ક્રિયા, હવે કયું કાર્ય કરવાનું, આપણે જે જે શીખવે છે એ બધું કાર્ય છે। તો ગાના તો આપેલું છે, ચઢના, ગલે લગાના, વઢના, ઝૂકના, મિલના, જાગના। બરાબર છે। હવે અહીંયા ઇનસે આપ ક્યા શીખેગે ચર્ચા કીજે। હવે આ તમારી રીતે તમારે હોમવર્કમાં મૂકવાનું છે, તમને કંઈ પણ ન સમજાય તો કહેવાનું, અથવા નહીં લખવાનું, એ પોઈન્ટ એક જ તે, એવું નથી કે બધું ન આવડે। બરાબર, જો કૂતા તો ઉસે વફાદારી કરને કી સીખ મિલતી હે, મિલતી હે ના। આગળ પછી હંસ, હંસ પાસેથી શું આપણને સીખ મળે? શિયાળ, બુલબુલ, મધુમક્ખી, અગરબત્તી, નદી, ચીટી, મકડી, કંગારૂ, બધા પાસેથી કોઈક ને કોઈક આપણને શીખ મળે છે। બરાબર, તો આવતા લેક્ચરમાં તેની ઉપર આપણે ચર્ચા કરશું કે આ બધાની ઉપર આપણને કઈ શીખ મળે છે। બરાબર, અને આના પછી એની ચર્ચા કર્યા બાદ આપણે સચ્ચા બાલક અથવા સ્વાધ્યાય પોથીમાં પૂરાવશું। ત્યાં સુધી રજા આપો, આવજો।